હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગે છે 4:15 અને હું અહીંયા બેઠી હતી ચાય પીવા. ચાય પીને મેં કીધું કપડાં ઘડી કરી લઈએ, હજી લેવાના બાકી છે, લઈ લઈએ. અને હજી ને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. સવારે ચેતન કહેતા હતા કે ગરમી એટલી બધી હતી, વરસાદના તો એ ધાણ નથી ને. આ તો સાચે વરસાદ જેવું ભગવાને કરી નાખ્યું. જો વાદળા થઈ ગયા એ બધે, તડકો બિલકુલ નથી, ઠંડો ઠંડો પવન લાગે રહો. તો વરસાદ ના આવે તો સારું, કારણ કે કોઈ જીરું ને ધાણા ને બધા માણસોને કાપેલા પડ્યા હશે. આપણું તો ભલે એવું કાંઈ નહીં ખરાબ થાય એવું, પણ બીજાનું તો હશે ને. જુઓ, સુરત દાદા કરે છે ઘરે જવાની તૈયારી. નીકળ્યા તો હવે તૈયારી કરી લીધી. પેલા તો બપોરથી વરસાદ જેવું થઈ ગયું હતું. ગાય દોવાઈ ગઈ છે, ખીચડી મૂકી દીધી છે મેં, અને હવે કપડાં ઘડી કરવાનો નંબર હવે આવ્યો. કારણ કે કપડાં મૂક્યા છે અહીંયા ઘડી કરવાના, તો ફટાફટ કપડાં ઘડી કરી દઈએ ને પછી રોટલી બનાવીએ ને મરચાં વગાડીએ છીએ કે શું કરીએ છીએ આગળ જોશું. હેલો, અડી ટોખણી ના વેરું છોકરું, આ રાખો. આ બાજુ અહીંયા કપડા સંકેલા છે, સવારના ધોવાઈ ગયા છે. ગાય બાય અત્યારે ધોવાઈ ને નવરા થઈ ગયા છે. ખીચડી મૂકી દીધી છે, રોટલી બનાવવાની છે. રોટલી બનાવશું ને લોટ વાળા મરચા વગાડશું, કારણ કે બપોર નું શાક તો સફાચટ થઈ ગયું હતું. શું કેવાય, મરચા લોટ વાળા મરચા બનાવું કે સાદા? જો હુકમ આકા આપકી ઈચ્છા. સાદા બનાવશો તો વળી એમ કેસે લોટ વાળા બનાવ્યો તો લોટ વાળા બનાવો. કહી દેતો ખાવો હોય લોટ વાળા, પણ એમ કે નહીં. પછી આપણે વઘારી નાખી ને એમ કેસે લોટ વાળા બનાવ્યો તો વિમાન મળે તો ગોતી આપજો ક્યાં જાય છે. મને તો મળી ગયું છે. અહીંયા તો કપડા સંકેલા છે અને આ છોકરીઓ અહીંયા રમે છે ભેગી. ચાલો આપણે હવે મમ્મી ને પપ્પા વાડે છે એરંડા. એક બારી તો અહીંયા ખણી આવ્યો, બીજી બારી પણ ખણી આવી, બે ત્રણ બારીઓ છે. તો ભેગી ખણીને અહીંયા ડગલો બનાવેલો છે, ત્યાં કને ફગાવી દઈએ તો થાય સુકાતા. આખે રસ્તામાં રમત કરતા કરતા હાલે હાલશે, હવે કઈ પહોંચે છે. છું ચંદા મામા કેવા મસ્ત ગયા છે એ દિવસમાં, તો મસ્ત પૂનમ આવશે એટલે. અહીંયા જો બે બહેનો નો હિંચકો બંધાઈ ગયો છે, તો બે નો અલગ અલગ મજા આવી ગઈ બે ને. આ
આવા દે આયો આવા દે વિસરી જુઓ ફૂલ ઝૂલા ખાય છે ફૂલ આવા દે ફૂલ આવા દે આહા અહીંયા હું બનાવતી હતી લોટવાળા મરચા તો જો એના માટે મરચા કટ કરી લીધા છે ને લસણે ઝીણું ઝીણું કટ કરી લીધું છે તો મરચા વગર પછી દૂધ મેળવવાનું છે અને રોટલી બનાવાઈ ગઈ છે ખાલી હવે મરચા વગરવાના છે અને ખીચડી એ બની ગઈ છે તો ચાલો મરચા કેવી રીતે બનાવું છું એ બતાવું તમને તો અહીંયા જુઓ તેલ મૂકી દીધું છે ને ગરમ થઈ ગયું છે હવે એનામાં નાખશું રાઈ બે ચપટી જેટલી રાઈ છે બે ચપટી જેટલું જીરું છે ચપટી જેટલી હિંગ ને લસણ નાખી દઈશું લસણ થોડુંક સંતળાય એટલે મરચા નાખી દઈશું મસાલા કરશું હળદર થોડુંક એને લાલ મરચું નાખીશ કારણ કે મરચા એને તીખા નથી ને એટલે થોડુંક ધાણા જીરું ગોળ લીંબુ નો રસ અડધા લીંબુ નો રસ નાખ્યો છે મિક્સ કરી લેશું બરોબર સ્વાદ અને શ્રદ્ધા અનુસાર મીઠું બે ચમચી જેવો લોટ નાખશું અને આવી જ રીતે હલાવશું ને એટલે ઘટ થઈ જશે પોતે થોડીક વાર હજી હલાવશું ને એટલે બધો ભેગો થઈ જશે આવી રીતે રેડી થઈ ગયો છે ને હવે એને કાઢી લેશું વાટકામાં કારણ કે વાસણ પછી ધોવાઈ જાય એક્સ્ટ્રા ક્યારેક શાક ન હોય ને કઈ ઘરમાં તો આ બનાવો ને બહુ ટેસ્ટી લાગે જુઓ ચેતન કરે છે કંપનીમાં જવાની તૈયારી હું કયો છો શું કયો હાલો કંપનીમાં છેટ અત્યારે જાય છે કાલ બપોરે આવશે કેટલા વાગે ડબલ ડ્યુટી બે ડ્યુટી કરશે તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં તો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ